أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الاول والاخر والظاهر والباطن وهو على كل شيء قدير الصلاه والسلام على النبي العمي العربي الكرشي على المكي المدني العبتهية الطعام العاشمي وعليه الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين اما بعد અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો જે અમને રેવિન્યુન ટાપુ અને સેન્દુની પાટનગરથી ખોજા ટીવી મારફત આ મસાઇલના કાર્યક્રમમાં સાંભળી રહ્યા છો આપ સૌને કહીએ છીએ ભલે પધાર્યા તમારી જ્યારત આ પ્રોગ્રામમાં કરતાં અમને ખુશી ઉપજી રહી છે આ બહુ જ ધ્યાન દઈને અને ઉત્સાહભર અમને સાંભળી રહ્યા હશો એવી ઉમેદની સાથે અમે તમારી સામે હાજર થયા છીએ આપ લોકો સર્વેને કહીએ છીએ અસલામુ અલહહીકુંમ વર અહમદુલ્લાહી વબરકાતુ આ કાર્યક્રમમાં આપણો મસાલ રહેશે એક હજાર ચારસો ને બત્રીસ મિલ કાતસાંત રંધ તવજી ઉલ મસાઇલ કાનૂનો લોઆ ઇસ્લામિક કિતાબ ઉઠાવીને હું તમારી સામે હાજર થયો છું અને તે ફકી અહેલ ઇસ્મત આયતુલ્લાહિલ ઓઝમા અ સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબ મદદ આલીની કિતાબ તવઝીઉલ ઉલ જે મશહૂર છે દરેક ઘરમાં હોય છે ગુજરાતીમાં છે મારી સામે મારા હાથોમાં છે અને અગર તમારી સામે પડી હોય તો ઉઠાવીને પણ તમે મારી સાથે એને વાંચી શકો છો નહીં તો તમે મને એક વખત સાંભળી લો આગા ફરમાવે છે અગર જમાત દરમિયાન નમાઝે જમાત થઈ રહી છે એની દરમિયાન એની વચ્ચે મામૂમ છૂટા પડીને ફુરાદાની નિયત કરે એટલે એકલા પડવાની નિયત કરે કે પોતે પ્રિયર એન્ડિવિજ કરી રહ્યો છે પોતે પ્રિયર દો લાશાંબલેની અંદર નથી અગર જમાત દરમિયાન જમાતની વચ્ચે જમાતની અંદર છૂટા પડીને એકલો થઈને અલગ થઈને ફુરાદાની નિયત કરે કે પ્રિયર ઇન્ડિવિડ્યુઅલ કરી રહ્યો છે લોકોની સાથે ઇમામ સાથે પડી રહ્યો નથી તો તેની જમાતની નમાઝ સહી હોવામાં ઈશ્કલ છે પણ તેની નમાઝ સહી રહેશે એટલે આગા કહીએ છીએ કે એવી હાલતમાં જમાતની નમાજનો તેને સવાબ નહીં મળે એટલે જમાતની નમાઝ પોતે પડતો નથી કારણ કે જમાતની અંદરમાં પોતાની ફુરાદાની નિયત બદલી નાખ્યો કે પોતે એકલી પડી રહ્યો છે આ નમાઝને તો એ જમાતનો સવાબ નહીં મેળવી શકે એમાં ઈશ્કાલ છે મુશ્કેલ છે તો તેની જમાતની નમાઝ સહી હોવામાં ઈશ્કલ છે એટલે મુશ્કેલ છે પણ તેની નમાઝ સહી રહેશે એટલે એને નમાઝની નમાઝનો ભાર જે હતો એના ખભા ઉપર એના વાસા ઉપર જે નમાઝનો ભાર પોતે ઉપાડી રહ્યો હતો એ બહાર નીકળી ગયો નમાઝ થઈ ગઈ એને ભલે જમાતની નમાઝ ન થઈ તો પોતાની ફુરાદાની નિયતથી નમાઝ પૂરી કર્યો તો તેની નમાઝ સહી રહેશે આગા કહે છે કે તેની જમાતની નમાઝ સહી હોવામાં ઈશ્કલ છે પણ તેની નમાઝ સહી રહેશે સિવાય એ પણ નમાઝ જે ફુરાદાની નિયતથી સહી હોવી જોઈએ એ પણ અગર જમાતની નમાઝ કબૂલ થવામાં ઈશ્કલ છે તો આ ફુરાદાની નિયતથી જે નમાઝ થઈ એ કબૂલ છે કે નહીં એમાં પણ કન્ડિશન છે સિવાય એ નમાઝ કબૂલ નથી સિવાય એવા સંજોગમાં સોફ આલેક્સેપ્સિયો એવા સંજોગમાં એવી હાલતમાં કે જ્યારે ફુરાદા નમાઝ માટે જે ફરજ છે તે એણે અદા ન કરી હોય જેમ કે ફુરાદાની નમાજમાં એને પોતાની સુરાઓ પડવા જોઈએ એમ નહીં કે ઈમામના સુરાઓ સાંભળી અને એ ફુરાદાની નિયત કરીને નમાઝ પડે નહીં એને સુરાઓ પડવાના રહેશે અથવા તો જે બીજી બીજા કાર્યો જે કરવાના હોય જ્યારે આપણે એકલા નમાઝ પડી રહ્યા હોય તો એ જો ન અદા કરે તો એ પણ નમાઝ જાશે સિવાય એવા સંજોગમાં કે જ્યારે ફુરાદા નમાઝ માટે જે ફરજ છે જે ઓબળી છે જે રેગલોમાં છે તે આણે અદા ન કરી હોય અથવા જે અમલ જે કાર્ય ભૂલથી પણ જો કરવામાં આવે તો ફુરાદા નમાજને બાતીલ કરે છે એ અમલ બજાવી લાવે જેમ કે એક રૂકું વધારે કરે જેમ કે જમાતની નમાજમાં એક રૂકું વધારે થઈ જાય તો એમાં કોઈ જાતનો વાંધો નથી પણ અગર ફુરાદા પડતા હોય ને એક રૂકું વધારે થઈ ગયો તો એ ભૂલથી પણ એ અમલ થઈ જાય તો એ નમાજને બાતિલ કરે છે તો આગાનું કેવું છે કે જ્યારે નમાઝે જમાત દરમિયાન મામુ છૂટા પડીને ફુરાદાની નિયત કરે તો તેની જમાતની નમાઝ સહી હોવામાં ઈશ્કાલ છે પણ તેની નમાઝ સહી રહેશે એની નમાઝ કબૂલ છે બાતિલ નથી સિવાય એ સંજોગમાં એ નમાઝ બાતિલ છે કબૂલ નથી એ સહી નથી જ્યારે કે એ ફુરાદા નમાઝ માટે જે ફરજ જે ઓબળી છે તે એણે અદા ન કરી હોય અથવા જે અમલ ભૂલથી પણ જો કરવામાં આવે તો ફુરાદા નમાઝને બાતીલ કરે છે એંધી વિધ્યુએલ નમાઝને તો એ અમલ અગર જો બજાવી લાવ્યો હોય જેમ કે એક રૂકું વધારે કર્યો હોય અથવા બીજી બાબતો જે છે તો એની નમાઝ જે ફુરાદા છે એ પણ ગઈ એટલે નમાઝ જમાત પણ ગઈ અને નમાઝ ફુરાદા પણ બાતીલ થઈ ગઈ હવે માની લો કે એ મામૂમ એ માણસ નમાઝે જમાતમાં આવ્યો દાખલ થઈ ગયો એ ઇમામ જે સુરાઓ પડી રહ્યા હતા એ સાંભળી રહ્યો હતો હતો એ સુરાઓ પડતો ન કારણ કે નમાઝે જમાતની અંદર હતો ભલે ઇમામ પડતા હોય પડતા હોય પણ પોતે શાંતિથી એ નમાઝની અંદરમાં ઊભો હતો અને જેવી રીતે કે નમાઝે જમાત પડી રહ્યો છે તે વખતે ફુરાદાની કોઈ વાત હતી નહીં હવે એ માણસ પછી જ્યારે બે સુરાઓ પડાઈ ગયા ગયા અને રૂકું પછી એને એમ થયું કે હવે હું ફુરાદા પડું છું હું જમાતની અંદરમાં નથી તો હવે કેમ કરે સુરાઓ તો પડ્યો નથી સુરાઓ તો ઈમામ પડ્યા અને પોતે સાંભળ્યો તો હવે કેમ થાય શું તેની ફુરાદાની નમાઝ પણ બાતિલ થઈ ગઈ એ પણ ચાલી ગઈ અગર જમાતનો સવાબ ન મળ્યો તો એકલી નમાઝ જે પડવાનો હક છે એ પણ ચાલ્યો ગયો તો આગા ફરમાવે છે કે બલકે અમુક હાલતમાં આગાના શબ્દો છે જે હું વાંચું છું અમુક હાલતમાં અમુક સંજોગમાં અમુક વખતે ફુરાદા નમાજની ફરજ ન બજાવી હોય ફુરાદા નમાજની એન્ડિવિજુઅલ પ્રિયરની ફરજ ન બજાવી હોય તો પણ નમાઝ સહી રહેશે એટલે નમાઝે જમાત તો નહીં થાય પણ નમાઝે ફુરાદા ઇન્ડિવિજ પ્રિયર સહી રહેશે ભલે ફુરાદાની જે રેગલોમાં છે જે ઓબલી ગયા છે તેને અદા ન કર્યા હોય તે ક્યારે એમ થઈ શકે છે તો એ જ સવાલનો જવાબ અત્યારે આગળ આપી રહ્યા છે જેમ કે અગર પહેલેથી છુટ્ટા પડીને ફુરાદાનો ઈરાદો ન હોય પહેલેથી છુટ્ટા પડીને ફુરાદા એન્ડિવિજ્યુઅલ નમાજ પડવાનો ઈરાદો ન હોય નિયત ન હોય તે વખતે એને કોઈ વિચાર ન આવ્યો હોય અને એ કારણે કિરાત ન પડી હોય સુરાઓ પડ્યા ન હોય અને પછી રૂકુમાં પહોંચીને પહોંચીને છૂટા પડવાનો ઈરાદો ઉપસ્થિત થાય તે વખતે એને નિયત કરી તે વખતે એના મનમાં વિચાર આવ્યો ખ્યાલ આવ્યો કે હવે મને ફુરાદા પડવી છે જ્યારે કે રૂકુમાં આવી ગયા છે એને સુરાઓ પડ્યા નથી ફક્ત સાંભળ્યા છે તો હવે કેમ થાય તો આગા કહીએ છીએ તો નમાઝને ફુરાદા તરીકે પૂરી કરી શકશે નમાઝને ફુરાદા તરીકે પૂરી કરી શકશે ભલે એ સૂરાઓ પડ્યા ન હોય જમાતની અંદર રહીને આગા ઈમામ પેશ નમાજના સુરાઓને સાંભળ્યા હોય તો નવેસરથી તેને નમાઝ પડવાની જરૂરત નથી આગા છેવટમાં લખે છે કે એવા માણસને નવેસરથી નમાઝ પડવાની જરૂરત નથી કે જે કોઈ એ હાલતમાં નમાઝે ફુરાદાની નિયત કરી હોય રૂકુમાં પહોંચીને અને પહેલે કિરાત પડી ન હોય ફક્ત ઇમામની કિરાહત સાંભળી હોય ઈનશાલ્લા આપને સંતોષ મળ્યો હોય એવી ઉમેદ રાખીને આપતા પ્રોગ્રામ સુધી અલ્લાહ હાફિઝ وعليكم السلام ورحمة الله وبركاته اللهم صل على فاطمة وأبيها وبعليها وبنيها وسر المستودع فيها عدد ما أحاط به علمك